નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રવાહ વિદ્યુતની અંદર આપણે ઓમના નિયમનો થોડો ઘણો અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે એનાથી થોડું આગળ આજે આપણે ઓમના નિયમ વિશે થોડું પરિચય મેળવીશું. ઓમના નિયમ ઉપરથી આપણે એક વસ્તુ શીખ્યા હતા કે જે વાહકનો અવરોધ કહી શકાય, એ વાહકનો અવરોધ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન અને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર મળે છે. બરાબર, એવું આપણે કોના ઉપરથી શીખ્યા હતા? ઓમના નિયમ ઉપરથી શીખ્યા હતા. એનાથી આપણે થોડું ઘણું એક આગળ આપણે પરિબળ જોવાના છે કે ઓમ વાહકતાનો જે અવરોધ કહી શકાય એ કયા કયા માધ્યમ ઉપર, મતલબ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એ આપણે વસ્તુ જોવું છે. તો એના માટે આપણે શું કરીએ કે આ એક લંબચોરસ આપણે ચોસલું લઈએ છીએ. આ એક લંબચોરસ ચોસલાની અંદર કે જેનો વાહક નો આડછેદનું ક્ષેત્રફળ એ હોય અને વાહકની લંબાઈ આપણે એલ આપેલી હોય, એવું આપણે સુવાહક લંબચોરસ ચોસલાનો વિચાર કરીએ. બરાબર, તો આપણે એવું લખી શકીએ સુવાહક કે જેની લંબાઈ એલ અને આડછેદનું ક્ષેત્રફળ એ હોય તેવા લંબચોરસ ચોસલાનો વિચાર કરીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, અહીંયા મેં તમારી સમક્ષ આ એક ચોસલું લીધું છે. હવે આ જ લંબાઈનું અને આડ ક્ષેત્રનું ક્ષેત્રફળ ધરાવતું હોય, આડછેદનું ક્ષેત્રફળ એવું, એના નજદીકમાં અહીંયા બીજું એક ચોસલું મૂકવામાં આવે છે. આ રીતે ગોઠવણી થાય છે. આ એક ચોસલું, એના બાજુમાં એ જ લંબાઈનું બીજું ચોસલું આપણે નજદીક અડકીને ગોઠવવામાં આવે છે. તો આ જે તૈયાર થાય છે આપણે એને શું કહેશું? સંયોજન તરીકે ઓળખીશું. આખું જે તૈયાર થાય છે આપણે એને સંયોજન તરીકે ઓળખીશું કે જ્યાં શું કરવામાં આવ્યું છે, બે ચોસલા ભેગા કરવામાં આવેલા છે. હવે આપણે બે ચોસલા ભેગા કરવામાં આવે તો શું થાય છે એ આપણે વિચાર કરવાનો છે. એટલે કે આપણે બે સમાન ચોસલાઓ એકબીજાની નજદીક અડકીને રાખવામાં આવે છે કે જેથી બનતા સંયોજનની લંબાઈ બે એલ થાય. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જે તમને આ જે ચોસલું હતું એની લંબાઈ પહેલાં એ એલ હતી, એના બાજુમાં એના જેટલું જ લંબાઈનું અને આડછેદનું ક્ષેત્રફળ એ ધરાવતું ચોસલું એની નજદીક મૂકવામાં આવે છે તો આખું જે ચોસલું તૈયાર થાય છે એની લંબાઈ કેટલી થઈ જશે? એલ વત્તા એલ બરાબર ટુ એલ થઈ જાય. આ જે નવું સંયોજન બને છે એનું લંબાઈ કેટલી થઈ જાય? ટુ એલ થઈ જાય. હવે જો એના વિદ્યુત પ્રવાહ, મતલબ કે આ ચોસલા આ સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહની જો ચર્ચા કરવામાં આવે તો, કેમ કે આ સુવાહક આપણે ચોસલાની વાત કરેલી છે લંબચોરસ ચોસલાની, તો એવું કહી શકીએ કે આ જે સંયોજન બનવામાં આવ્યું છે બંને ભેગા કરવામાં આવે છે એ સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ દરેક સ્વતંત્રતા ચોસલામાંથી પસાર થતા પ્રવાહ જેટલો હોય છે. આનો મતલબ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આમાંથી આ જે સંયોજનવાળું જે ચોસલું છે એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો આ જે અલગ અલગ ચોસલું છે એટલે કે સ્વતંત્ર જે ચોસલું છે એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના જેટલો જ થાય છે. એટલે કે આમાંથી આ પસાર થાય છે, આમાંથી આ પસાર થાય છે, તો કુલ સંયોજનમાંથી પણ શું થાય છે? વિદ્યુત પ્રવાહ આ જ પસાર થાય છે. હવે જો વાત કરવામાં આવે વિદ્યુત સ્થિતિમાનની, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રથમ જે ચોસલું છે એ ચોસલાના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
વી હોય તો બીજા ચોસલાના છેડા વચ્ચે સ્થિતિમાન વી થશે. કેમ એવું થશે? કારણ કે બંને ચોસલાની લંબાઈ કેવી આપવામાં આવી છે? સરખી આપવામાં આવી છે. ખ્યાલ આવે છે? ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? આની પણ લંબાઈ સરખી, સોરી આના પણ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન, આ જે ચોસલું આપ્યું છે તો આ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વી ગણો તો આ ચોસલાના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન પણ શું થશે? વી થશે. કારણ કે બંને ચોસલાની લંબાઈ કેવી છે? અથવા તો બંને ચોસલા સમાન લંબાઈના છે, માટે સરખા છે. માટે તો હવે આપણે શું કરીશું? તો હવે આપણે મેઇન વસ્તુ આપણે શું જોઈએ છે? આપણે અવરોધ છે તો અવરોધ માટે આપણે વિદ્યુત પ્રવાહ અને વાહકના છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ છીએ. તો આપણે સંયોજન માટે આપણે શું કહી શકીએ? તો સંયોજન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વ્યક્તિગત ચોસલાના સ્થિતિમાનના સરવાળા બરાબર થાય, એટલે કે 2V જેટલો થશે. ખબર પડી છે ભાઈ? 2V જેટલો થશે, એટલે કે 2V પહેલામાંથી V પસાર થાય છે, પહેલા ચોસલામાંથી બીજા ચોસલામાંથી V. તો આખું જે સંયોજન બનાવવામાં આવ્યું છે, આ સંયોજન, તો આના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? 2V જેટલો થઈ જશે. અને આ સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I છે. તો હવે સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે, અને જો સંયોજન માટે અવરોધ RC લેવામાં આવે તો શું લખી શકાય? ઓમના નિયમ પરથી આપણે શું લખી શકો? ઓમના નિયમ પરથી તો RC બરાબર આપણે શું લખીએ છીએ ભાઈ? V/I લખીએ છીએ. પણ અહીંયા વોલ્ટેજ કેટલો લેવાનો છે? 2V લેવાનો છે. વિદ્યુત પ્રવાહ કેટલો લેવાનો છે? I લેવાનો છે. પરંતુ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V હોય તો ઓમના નિયમ મુજબ R/V/I લખાય છે. તો અહીંયા જે V/I આપેલું છે તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? R લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું લખી શકાય? તો આપણે RC બરાબર આપણે શું લખીશું? 2R લખી શકાય. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? RC બરાબર આપણે શું લખીશું? 2R લખીશું. તો આનો મતલબ શું થયો કહેવાય? આના ઉપરથી આપણે એક અવલોકન લખી શકીએ. અવલોકન એવું લખી શકવામાં આવે કે જો સુવાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો સુવાહકનો અવરોધ બમણો થશે. એટલે કે એવું કહી શકીએ છીએ કે વાહકનો અવરોધ એ કોના ઉપર આધાર રાખે છે? તો જે સુવાહક આપેલી છે એની લંબાઈ ઉપર આધાર રાખે છે. એટલે કે આવું કહી શકાય, એટલે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે, એવું કહી શકાય. આથી અવરોધ R એ કોના ચલે છે? તો લંબાઈના સમપ્રમાણમાં કહી શકાય. તો એને આ રીતે લખી શકાય. ચલો આને સમીકરણ નંબર 1 આપી દો.
ખબર પડે છે આપણે એક પરિણામ મેળવ્યું. પરિણામ શું મેળવ્યું? આપણે લંબાઈ કેટલી કરી હતી? એલ વત્તા એલ એટલે કે ટુ એલ લીધી હતી. હવે ડબલ એલ લેવાથી મતલબ લંબાઈ ડબલ કરવાથી, બમણી કરવાથી વાહકના અવરોધમાં શું ફેરફાર થાય છે? એ પણ શું થઈ જાય છે? બમણો થઈ જાય છે. તો એનો મતલબ શું થયું કહેવાય? લંબાઈમાં ફેરફાર થતાં વાહકના અવરોધમાં પણ ફેરફાર થાય છે. આ એક કારણ આપણે મતલબ એક અવલોકન આપણે યાદ રાખીશું. ચલો આના જ પ્રમાણે આપણે બીજું એક અવલોકન તારવીએ કે એની અંદર આપણને, એની અંદર આપણને શું આપેલું છે ભાઈ? તો એની અંદર આપણને જે ચોસલું હતું, હવે એ ચોસલાને આપણે શું કરવામાં આવે છે? ધારો કે આ જે ચોસલું છે હવે, તો ચોસલાને આપણે સમાંતર રીતે લંબાઈને બે ભાગ કરવામાં આવે છે. જો આ ચોસલું અત્યારે આ ભૂલી જાઓ, આ જે અત્યારે ભાગ કરે છે ભૂલી જાઓ, આખું ચોસલું આપ્યું છે કે જેનો આર છેદનો ક્ષેત્રફળ એ છે, લંબાઈ એલ આપેલી છે, આવું એક આપણે સુવાહક ચોસલું લીધેલું છે, બરાબર. હવે હું શું કરું છું? તો આ ચોસલાને સમાંતર રીતે બે ભાગ કરું છું. એના લંબાઈ આપેલી છે તો લંબાઈને આપણે સમાન રાખીને, લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી, લંબાઈ આપણે બે સરખી રાખવામાં આવે છે, પરંતુ આપણે બે સરખા એવા ભાગ કરીએ છીએ કે જેથી એમના આર છેદનું ક્ષેત્રફળ કેવું થઈ જાય છે? અડધું થઈ જાય છે. કેવું થઈ જાય છે ભાઈ? અડધું થઈ જાય છે. તો આપણે એવું કહી શકીએ કે ધારો કે ચોસલાને તેની લંબાઈને સમાંતર, જો આ લંબાઈ છે ને એને સમાંતર રીતે બે ભાગ કરીએ છીએ આપણે, સમાંતર બે ભાગમાં એવી રીતે કાપવામાં આવે કે જેથી બે સમાન લંબાઈના, બે સમાન લંબાઈના પરંતુ પરંતુ દરેકનું આડ છેદનું ક્ષેત્રફળ એ ભાગે બે થાય. ખ્યાલ આવે છે? અહીંયા આપણે શું કર્યું? આ જે ચોસલું આપ્યું હતું એને આપણે લંબાઈને સમાંતર બે ભાગમાં કાપવામાં આવે છે કે જેથી એનું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? એ બાય ટુ ભાગ, મતલબ એ ભાગ્યા બે થઈ જશે. ઓકે, હવે આપણે શું થઈ ગયું કહેવાય? આને આપણે એક ભાગ કહી દો, આ નીચેનો બી ભાગ કહી દો. ચલો હવે આ બંને ભાગ થઈ ગયા એટલે આપણા માટે શું થઈ ગયું કહેવાય? સંયોજન બની ગયું કહેવાય. હવે આ સંયોજન બન્યું એના વચ્ચેની આપણે વાત કરવામાં આવે તો હવે આપણે શું કહી શકીએ? હવે સમાન લંબાઈ અને દરેકનું આડ છેદનું ક્ષેત્રફળ એ બાય ટુ ધરાવતા ચોસલાને સંયોજન તરીકે લેતા. ચલો સંયોજન તરીકે લઈએ છીએ તો પહેલાં આપણે વાત કોની કરીશું? વિદ્યુત પ્રવાહની વાત કરીએ અને વોલ્ટેજની વાત કરીએ. તો એમાં જો હવે વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજમાં શું થશે? તો વોલ્ટેજની અંદર ચોસલાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V થશે. ઓકે, જ્યાં ચોસલું બન્યું છે ને, જે સંયોજન તરીકે લીધું છે, તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તો કેટલો રહેવાનો? V રહેશે. પરંતુ દરેક અડધા ચોસલામાંથી વહેતો પ્રવાહ કેટલો થઈ જશે? I ભાગ્યા બે થશે. એટલે કે અહીંયા શું થશે? અહીંયા વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જશે. શું થવાનું ભાઈ? વિદ્યુત પ્રવાહ આમાં જવાનો અડધો, આમાં અડધો જવાનો, એમ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જવાનો છે. ખ્યાલ આવી ગયો? અહીંયા વિદ્યુત પ્રવાહ વહેંચાવાનો, જ્યારે વિદ્યુત સ્થિતિમાન શું રહેશે? બંને ચોસલા માટે
मतलब कि जे अर्धा अर्धा चोसला थया छे एनी लंबाई में कोई फेरफार थयो नथी, लंबाई तो समान ज छे परंतु आर छेदनो क्षेत्रफळ अर्धुं थयुं छे। आथी विद्युतस्थितिमान में कोई पण विद्युतस्थितिमान तफावत छे बन्ने माटे केवो रहेशे, सरखो ज रहेशे। ओके, तो आना माटे जो जो दरेक अर्धा ચોસલાનો અવરોધ આર વન લેવામાં આવે તો ઓમના નિયમ ઉપરથી આપણે શું લખી શકીએ, આર વન ભાગ્યા વી એટલે કે વોલ્ટેજ ભાગ્યા વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ કેટલો લખવાનો છે, આઈ ભાગ્યા બે લખાશે, તો આને કઈ રીતે લખી શકો, ટુ વી અપોન આઈ, એટલે કે અહીંયા શું લખી શકાય, અહીંયા આપણે લખવું હોય તો શું લખી શકો છો તમે, તો ટુ ઇન્ટુ આર લખી શકાય। તો અહીંયા આપણે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું થાય છે કે જ્યારે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરતા સુવાહકનો અવરોધ બમણો થઈ જાય છે, એટલે કે સુવાહકનો અવરોધ એ વાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે। ખ્યાલ આવે છે, આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ છીએ। મતલબ કે આ મારો સુવાહકનો અવરોધ એ વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે। તો અહીંયા શું લખી શકો છો, આર ચલે છે વન અપોન એ, અને આપણે સમીકરણ નંબર બે કહી દઈએ। હવે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે પરથી આપણે શું લખી શકીએ, તો સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે પરથી આપણે એવું લખી શકીએ છીએ કે આર ચલે છે એલ ભાગાકારમાં એ, આવું લખી શકીએ ભાઈ, શું લખી શકીએ, આર ચલે છે ભાગાકારમાં એ લખી શકાય। ચલો હવે આ ચલે છે દૂર કરવું છે તો એના માટે હું શું કરી દઉં, સપ્રમાણતાનો અચળાંક મૂકી દઉં, કે જે શું મૂક્યું મેં, આર ચલે છે રો અપોન સોરી આર ચલ સોરી આર બરાબર રો એલ અપોન એ થશે, આ રો શું મૂકી દીધો મેં, તો સપ્રમાણતાનો અચળાંક, શું મૂકી દીધું ભાઈ, સપ્રમાણતાનો અચળાંક, કે જેને આપણે શું કહીશું, તો એને આપણે અવરોધકતા કહેવું પડશે, શું કહેવાનું છે, અવરોધકતા કહીશું, બરાબર, અંગ્રેજીમાં રેઝિસ્ટિવિટી બોલાશે, કે જે સુવાહક દ્રવ્ય પર આધાર રાખે છે, કોના પર આધાર રાખશે, તો સુવાહક દ્રવ્ય પર આધાર રાખે છે, બરાબર, આટલું વસ્તુ યાદ રાખવાનું છે। ચલો એટલે કે ઓમના નિયમનો આપણે જે ઓમના નિયમ ઉપરથી આપણે જે વસ્તુ તારવતા હતા એટલે કે ઓમના નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો વી અપોન આઈ, અને આપણે અલગ અલગ પરિસ્થિતિ લીધી, પહેલાં શું કર્યું આપણે, લંબાઈ વાહકની લંબાઈ બમણી કરવામાં આવી ત્યારે વાહકના અવરોધ ઉપર શું અસર થાય છે, એના પછી વાહકના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવ્યું ત્યારે વાહકના અવરોધ ઉપર શું અસર થાય છે, તો એના ઉપરથી આપણે એક નવા સૂત્રનું નિર્માણ કર્યું। હવે આ સૂત્રને આપણે શું કરવામાં આવે, કે જે વાહકના અવરોધ હતો ઓમનો નિયમ હતો એના ઉપરથી જે આપણે સૂત્ર તારવેલું છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, એમાં આપણે આરની કિંમત મૂકી દઈએ, તો આરની કિંમત મૂકી દો તમે શું થઈ જાય, તો રો એલ અપોન એ લખી શકાય, લખાય કે ના લખાય, ઓકે ચલો, એટલે વી બરાબર તમને આવું મળી ગયું। પરંતુ તમે એક વસ્તુ શીખી ગયા છો, પ્રવાહ ઘનતા આ રાશિ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર, કે જે એકમ ક્ષેત્રફળ દીઠ
જે લંબ રૂપે જે પ્રવાહ આવતો હતો એને આપણે પ્રવાહ ઘનતાના રૂપમાં આપણે અભ્યાસ અગાઉ કરી ચૂક્યા છીએ, બરાબર. એ પ્રવાહ ઘનતા જે બરાબર આપણે શું લખતા હતા, તો જે બરાબર વિદ્યુત પ્રવાહ I ભાગ્યા A લખતા હતા. એટલે કે એનો એકમ શું હતો, તો એ તો આપણને ખબર છે, આ શેમાં મપાય, એમ્પિયરમાં. તો વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં આવી ગયું, આર છેનું ક્ષેત્રફળ એટલે કે મીટર સ્ક્વેરમાં આવે, તો એમ્પિયર ભાગે મીટર સ્ક્વેર હતું. ખ્યાલ છે પ્રવાહ ઘનતા? તો અહીંયા જુઓ, પ્રવાહ ઘનતા જે બરાબર શું લખાય છે, આઈ ભાગ્યા એ. તો અહીંયા જોઈ શકો છો, આઈ ભાગ્યા એ એટલે શું કહેવાય, પ્રવાહ ઘનતા છે. તો આને આપણે મોડિફાઈ કરવું હોય, તો બીજા સ્વરૂપમાં લખવું હોય, તો આપણે શું લખી શકીએ, વી બરાબર જે રો એ લખી શકાય આ સમીકરણ મારા માટે, કે જેને હું સ્ટાર કરું છું. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો બધાને? ચલો, વી બરાબર શું આવી ગયું, જે રો એલ આવી ગયું. હવે જો વાત કરું કે ભાઈ, જો વધુમાં આપણે ચર્ચા કરીએ, કે વધુમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ એલ લંબાઈનો કોઈ સુવાહક હોય, હવે એ સુવાહકની અંદર હું નિયમિત વિદ્યુત ક્ષેત્રની જો વાત કરવામાં આવે, તો વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય આની વાત કરવામાં આવે કે ભાઈ એલ લંબાઈનો કોઈ સુવાહક છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય શું થાય, તો એ વિદ્યુત સ્થિતિમાન શું કહી શકાય, એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન વી એ ઈએલ બરાબર થાય. ખબર પડે છે શું કહેવા માગું છું, કે ભાઈ તમે એલ લંબાઈનો કોઈ સુવાહક હોય, એ સુવાહકને જ્યારે નિયમિત વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની વાત કરવામાં આવે, તો કોના બરાબર થાય છે, તો વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન બરાબર થાય. અને એ કેટલું થઈ જશે, ઈએલ બરાબર થશે. ખ્યાલ આવી ગયો, ઈએલ જેટલો થાય. એટલે કે હું એવું કહી શકું કે ભાઈ વી બરાબર શું લખી શકાય, ઈ ઇન્ટુ એલ લખી શકાય. ખબર પડે છે ભાઈ, વિદ્યુત સ્થિતિમાન ઉપરથી આપણે એક રિલેશન કાઢ્યું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો જે છેડા વચ્ચે જે તફાવત છે એ વી એ કોના બરાબર થાય છે, તો ઈએલ બરાબર થાય છે. બરાબર, તો આપણે એવું કહી શકાય કે ઈ ઈનું આપણે એવું લખવું હોય, તો ઈ આ રીતે લખી શકો કે એલ લંબાઈના સુવાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર ઈ હોય તો બરાબર, એટલે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વી એ ઈએલ બરાબર થાય. ખ્યાલ આવી ગયો, એટલે થ્રુ સ્ટેટમેન્ટ આપણે સુધારીશું. ઓકે, ચલો, તમને વીનું કંઈક આ સૂત્ર મળ્યું, અને બીજું આપણે વીનું સૂત્ર શું લાવ્યા, જે રો એલ, આ બંને સૂત્ર હવે આપણે સરખાવી દઈએ, તો તમે શું લખી શકો, ઈ એલ બરાબર જે રો એલ. લંબાઈ લંબાઈ કેન્સલ કરી દો, તો અહીંયા શું કહેવાય, ઈ બરાબર જે ઇન્ટુ રો. હવે આપણે બંને જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઈ શું છે, તો વિદ્યુત ક્ષેત્ર છે, એ પણ સદિશ રાશિ છે. જે પણ શું છે, પ્રવાહ ઘનતા છે, એ પણ સદિશ રાશિ છે. બરાબર, તો આ બંને સદિશ રાશિ આપેલી છે, અને દિશાની વાત કરવામાં આવે તો એ પણ ઈની દિશામાં હોય છે. બરાબર, હવે જો આ સૂત્રને આપણે એક નવા સ્વરૂપમાં લખવું હોય, તો આ રીતે પણ લખી શકો છો તમે. એટલે કે તમે આ જે સૂત્ર આપેલું છે એ સૂત્રને જો આ બાજુ નીચે લાવી દો, એટલે કે વન અપોન રો, શું કરી શકો છો, વન અપોન રો ઇન્ટુ ઈ બરાબર જે લખીએ, તો વન અપોન રોને આપણે એક અલગ રાશિ તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલે કે વન અપોન રો બરાબર આપણે સિગ્મા લેશું, અને સિગ્મા શું છે, કે જેને આપણે વાહકતા તરીકે પણ ઓળખીશું. શું છે ભાઈ, વાહકતા તરીકે પણ ઓળખીશું. એટલે કે સિગ્મા ઇન્ટુ ઈ બરાબર જે, એટલે કે આ એક પ્રવાહ ઘનતા જે અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેના એક સંબંધ દર્શાવતું એક નવું સૂત્ર આપણે મળી શકે છે, કે જેને આપણે જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ વડે પણ દર્શાવી શકીએ છીએ.
કહેવાય છે. તો ઘણી વખત ઓમના નિયમનો આપણે ઓમનો નિયમ ઘણી વખત આ અલગ અલગ સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ છીએ. જેવો તમને એક્ઝામ્પલ પૂછાય છે એ એક્ઝામ્પલના માધ્યમથી તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા જુઓ, આ વોલ્ટેજના અલગ અલગ જે તમને આપેલા છે, વિદ્યુતસ્થિતિમાન વીના જે અલગ અલગ ફોર્મ્યુલા આપે છે, એ વી બરાબર આઈ આર, એટલે કે આઈ બરાબર વી અપોન આઈની અંદર આ તમે કિંમતો મૂકીને વાહકના અવરોધના અલગ અલગ સ્વરૂપના તમે સમીકરણ બનાવી શકો છો. ઓકે, તો આટલું વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. હવે આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને કઈ રીતે પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાતા હોય છે એનું આપણે નેક્સ્ટ ટાઈમે, એટલે કે આના પછીના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ આપણે આના ઉપરથી, આજની થિયરી ઉપરથી આપણે કેટલું યાદ રાખવાનું છે કે જે વાહકનો અવરોધ છે એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને વાહકની આર્ચના ક્ષેત્રફળના વ્યાસ પ્રમાણમાં હોય છે. આ બેઝિક વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. બીજું કે આપણે જે અહીંયા વસ્તુ શીખી ગયા કે વિદ્યુતસ્થિતિમાન V બરાબર જે રો એલ, આ પણ ખાસ યાદ રાખવાનું છે. જે શું છે, પ્રવાહ ઘનતા જે છે, આ આપણને હાલ હમણાં જ શીખી ગયા. રોને શું કહેતા હતા આપણે, તો અવરોધકતા કહેતા હતા, અને આ વાહકની લંબાઈ છે. વીનું આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોઈએ તો આપણે V બરાબર ઈ એલ પણ સૂત્ર યાદ રાખીશું. અને ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર ઈ અને પ્રવાહ ઘનતા જે વચ્ચેનો રિલેશન દર્શાવતું સૂત્ર જે બરાબર સિગ્મા ઈ, જે સિગ્માને આપણે શું કહેશું, વન અપોન રો કહેશું, અને એને આપણે વાહકતા તરીકે પણ ઓળખીશું, એટલે કે કન્ડક્ટિવિટી. ઓકે, આટલું યાદ રહી જશે. ચલો, આ થિયરીની અંદર આટલા સૂત્રો આવ્યા છે. આ સૂત્રનો આપણે અગાઉ, મતલબ કે આગળ જતા એમસીક્યુમાં ઉપયોગ કરવાનો છે, માટે આપણે દરેક સૂત્ર યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હવે પછીના વિડીયોની અંદર આપણે જે ઓમના નિયમનું જે ઉદ્ગમ સ્થાન કહી શકાય એવું ઇલેક્ટ્રોનની જે ડ્રિફ્ટ ગતિ કરી, એ ડ્રિફ્ટ ગતિનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે વસ્તુ હવે પછીના વિડીયોમાં શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.